હેલો શુએન્સ કેમ છો બધા મજામાં તો શુએન્સ હું નિમિત શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ ટ્વેલ્થ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે તો બાળકો આજે આપણે ટોપિક નંબર ફાઇવ પોઈન્ટ થ્રી વિશે ચર્ચા કરવાના છે એ ટોપિક નંબર ફાઇવ પોઈન્ટ થ્રી શું છે કોલોઇડ્સ એટલે કે ગુજરાતીમાં કલીલ કહેવાય ઓકે તો બાળકો આ કલીલ વિશે તમે પરિચિત હશો અગાઉના ધોરણમાં નાના ધોરણમાં પણ તમે બાળકો આ કલીલ વિશે થોડુંક કંઈક અંશે અભ્યાસ કરી ચૂક્યા હશો જે રીતે તમે બાળકો દ્રાવણ નિલંબન અને દ્રાવણ અને નિલંબન વિશે તમે અભ્યાસ કર્યો હતો બરાબર તે જ રીતે બાળકો તમે કલીલ વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા હશો તો આપણે આ કલીલ વિશે થોડુંક ડિટેલમાં જોવાના છીએ સમજવાના છીએ અભ્યાસ કરવાના છીએ તો બાળકો તમે જાણશો કે દ્રાવણો જે છે બરાબર તે તો કેવા પ્રાણી હોય એ તો બાળકો સમાન પ્રાણી હોય આપણે જ્યારે પણ દ્રાવણની વ્યાખ્યા લખીએ તો આપણે એમ જ લખીએ કે એ મિશ્રણ હોય એક પ્રકારનો સમાગ મિશ્રણ હોય છે બરાબર છે દ્રવ્ય અને દ્રાવકનો સમાગ મિશ્રણને આપણે દ્રાવણ કહીએ બરાબર છે તો બાળકો તમે તમને એ પણ ખબર છે કે રેતી ને પાણીમાં હલાવતા તે શું આપે તો એ તો નિલંબન આપે છે એ વસ્તુ પણ બાળકો તમને ખબર છે ક્લિયર છે જે ધીમે ધીમે સમય સાથે બેસી જાય છે બરાબર એટલે એ નિલંબન આપે અને સમય સાથે પછી શું કરે તો એ ધીમે ધીમે બેસી જાય છે ક્લિયર છે નિલંબન અને દ્રાવણોની જો આપણે વાત કરીએ તો નિલંબન અને દ્રાવણો બરાબર નિલંબન અને દ્રાવણો બંને જે છે બરાબર બંને ચરમ વચ્ચે નિલંબન અને દ્રાવણ બંને ચરમ વચ્ચે આપણે વિશાલ સમૂહોની પ્રાણી જેને કલીલમય પરિષેપન અથવા સામાન્ય રીતે કલીલ કહીએ છીએ તો નિલંબન અને દ્રાવણ વચ્ચેનો જે ચરમ છે બરાબર એ બંને વચ્ચેનો જે ચરમ છે તે ચરમની આપણે વાત કરીએ છીએ એ ચરમ આપણે વિશાલ સમૂહોની પ્રાણી જેને કલીલમાં પરિક્ષેપ કહેવાય અથવા તો સામાન્ય રીતે આપણે એને કલીલ કહી શકીએ છીએ ક્લિયર છે બહુ સામાન્ય રીતે આપણે એને શું કહી શકીએ તો કલીલ કહી શકીએ છીએ તો વળકો તમે જાણશો કે કલીલ વિસ્માગ પ્રણાલી છે બરાબર આપણે દ્રાવણ વિશે શું કીધું કે દ્રાવણ જે છે તે સમાંગ પ્રણાલી છે તો કલીલ શું છે તો કલીલ જે છે તે શું છે બાળકો એ વિસ્માંગ પ્રાણી છે ક્લિયર હેટ્રોજેનિયસ સિસ્ટમ જેમાં એક પદાર્થ પરિષેપિત કલા એટલે ડિસ્પર્સ ફેસમાં હોય બરાબર જે કે ખૂબ જીણા કર્ણો સ્વરૂપે ખૂબ ઝીણા કર્ણો સ્વરૂપે અને બીજો પદાર્થ

અને કલીલ બરાબર આપણે દ્રાવણની વાત કરીએ અને કલીલની વાત કરીએ તો દ્રાવણ અને કલીલનો વચ્ચેનો આવશ્યક તફાવત બરાબર વચ્ચેનો આવશ્યક તફાવતની જો વાત કરીએ તો વચ્ચેનો આવશ્યક તફાવત શું હોય તો બળકો એ તો કહી નહીં એ તો કર્ણોના કદનો છે બરાબર દ્રાવણ અને કલીલનો વચ્ચેનો આવશ્યક તફાવત શું છે તો બાળકો એ કર્ણોના કદનો છે બરાબર દ્રાવણોમાં ઘટક કર્ણોની આપણે જો વાત કરીએ તો એ ઘટક કર્ણનો આયન અથવા નાના કર્ણો સ્વરૂપે હોય છે હવે દ્રાવણમાં બટકો ઘટક કરણો કયા સ્વરૂપે હોય તો આયન સ્વરૂપે આવશે કાં તો પછી નાના કર્ણોના સ્વરૂપે આવશે જ્યારે કલીલની વાત કરીએ તો કલીલમાં શું હોય તો કળા કળા એક બૃહદ કણ બૃહદ કણ એટલે શું બાળકો મેક્રોમોલિક્યુલ બરાબર મોટા આકારનો અણુ અણુ આકાર મોટા અણુ આકારનો કણ ધરાવે છે જેમ કે પ્રોટીન તો બાળકો પ્રોટીન ખબર ને કેટલો મોટો અણુ હોય અથવા પ્રોટીનની વાત કરી લે અથવા ની વાત કરી લો આ બધા માઇક્રોમોલિક્યુલ છે આ બધા કણ છે અથવા ઘણા પરમાણુઓની વાત કરી લો સમૂહમાં ઘણા પરમાણુઓ હોય અથવા આયન કે અણુઓનો સમુચ્ચ જે છે બરાબર તેની વાત કરી લે તો બાળકો આ પ્રકારના મોટા મોટા સમૂહમાં બરાબર વધારે જથ્થામાં જે કર્ણો હોય બરાબર તે કલીલના કર્ણો તરીકે હોય છે તો તમે બાળકો કે કલીલમય કર્ણો સાદા બરાબર કર્ણો કર્ણો કેવા હોય તો બાળકો જે છે ને તે સાદા કર્ણો કરતા મોટા હોય છે આકારમાં જોઈ લો હવે સાદા કર્ણો કરતા કેવા હોય તો બાળકો મોટા આકારના હોય તો મોટા થયા કે રીતે કલીલમય કર્ણો આકારમાં મોટા કઈ રીતે થાય બાળકો તો સમુચ્ચ ધરાવે ને બરાબર ઘણા આયનો કે અણુઓનો કાં તો ઘણા બધા પરમાણુઓ ઘણા બધા પરમાણુઓ આયનો કાં તો અણુઓનો સમુચ્ચ ધરાવતો હોય કાં તો સંશ્લેષિત પોલિમર સ્વરૂપે હોય કાં તો પ્રોટીન જેવા કાં તો સંશ્લેષિત પોલીમર સ્વરૂપે હોય તો ગમે તે આ જે છે તે મેક્રોમોલિક્યુલર એટલે બૃહદ કણ ધરાવતા હોય છે તો બૃહદ કર્ણ ધરાવે એટલે કે સાદા કર્ણો કરતા આકારમાં મોટા જ થવાના છે પણ એટલા નાના તો હોય જ છે એટલા નાના તો હોય જ છે બરાબર કે નિલંબિત નિલંબિત રહેવા માટે તો નાના રહે જ છે પરંતુ દ્રાવણના જે કર્ણો છે સાદા કર્ણો તેના કરતા આકારમાં મોટા આવશે તો તળકો હવે આપણે એની આકાર માટે એના તેમના વ્યાસની વાત કરી લઈએ બરાબર કોના વ્યાસની વાત કરતા છે તો કલીલમય કલીલમય કે કલીલના દ્રાવણ કલીલના જે કંડો હોય ઘટક કંડો બરાબર કલીલના ઘટક કંડોનો વ્યાસનો ગાળો ની વાત કરતા છે કલીલના તેમના એટલે કલીલના ઘટક કંડોના વ્યાસનો ગાળો એક રેન્જ એ કેટલું છે વળગો તો વન થી થાઉઝન્ડ બરાબર વન થી થાઉઝન નેનોમીટર એકથી લઈને હજાર નેનોમીટર સુધીના એટલે બાળકો આ વિસ્તાર છે એનો ટેન રેસ ટુ માઇનસ નાઇન મીટરથી લઈને ટેન ટુ માઇનસ સિક્સ મીટરની વચ્ચેની હોય તો આના વચ્ચે બાળકો વ્યાસ મળી આવે છે આ હજાર નેનોમીટર એટલે શું આવશે બાળકો હજાર નેનોમીટર એટલે આ આવશે એક નેનોમીટર એટલે ટેન રે શુ માઇનસ નાઇન અને આ ટેનરેસ ટુ પ્લસ થ્રી ટેન રેસ ટુ પ્લસ થ્રીને માઇનસ નાઇન એટલે ટેનરે ટુ માઇનસ સિક્સ થયો ને અને એક નેનોમીટર એટલે ટેન રેશ માઇનસ નાઇન થાય વન નેનોમીટર છે ને તો વન નેનોમીટર એટલે ટેન રૂ માઇનસ નાઇન તો ટેનરે શુ માઇનસ નાઇન મીટરથી ટેનરે શુ માઇનસ સિક્સ મીટર સુધી તો આટલા લંબાઈવાળા વ્યાસનો ગાળો હોય છે રેન્જ ઓફ રેડિયસ સોરી રેન્જ ઓફ ડાયામીટર કોનો

અને પૃષ્ઠ ક્ષેત્રફળ વિશાળ એટલે જેટલો કદ નાનો છે તેની સરખામણીમાં પૃષ્ઠ ક્ષેત્રફળ ઘણું વધારે છે બરાબર સંપર્ક સપાટી શ્તફળ પૃષ્ઠ ક્ષેત્રફળ એ ઘણું વધારે હોય છે બરાબર તો એકમ દળે તો કલીલમય કર્ણો પ્રત્યે એકમ દળે ઘણું વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ તેમના નાના કદને પરિણામે હોય છે હવે આપણે જો ધારો કે બાળકો આપણે એક સેન્ટીમીટર બાજુવાળો એક સેન્ટીમીટર બાજુવાળો સમઘન વિચારીએ બરાબર એક સમઘન એક સેન્ટીમીટર બાજુવાળો સમઘન વિચારો તો પ્રડકો અહીંયા તમારી સમક્ષ આકૃતિમાં આપ્યું છે બરાબર લંબાઈ પોલાઈ ઊંચાઈ બધા વન વન સેન્ટીમીટર ને આ એક સમઘન છે આ શું છે બળકો તો આ એક સમઘન છે સમઘન એટલે બધી બાજુ સમાન આવે બરાબર ક્યુબ કહેવાય વન 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 સેન્ટીમીટર બરાબર વન સેન્ટીમીટર વન સેન્ટીમીટર વન સેન્ટીમીટર એટલે વન ક્યુબિક સેન્ટીમીટર આવે આનો કદ તો એક સેન્ટીમીટર બાજુવાળા સમઘન આપણે આ વિચારતા છે અહીં આનું કુલ સપાટી શેતફળની વાત કરીએ તો બાળકો કુલ સપાટી શેતફળ એટલે કહેલો આમાં ફલક કેટલા આવે બાળકો છ ફલક આવે ને ઉપર નીચે ડાબી જમણી ફ્રન્ટ બેક બરા આગળ પાછળ ઉપર નીચે ડાબી ડાબી જમણી આગળ પાછળ તો કુલ કેટલા થઈ ગયા છ છ ફલક થયા ને છ ફલક પર બરાબર દરેક ફલક પર બાળકો શ્વેતફળની વાત કરીએ સમતલિયા શ્ષેતફળ દરેક ફલકની આપણે વાત કરીએ તો એલ ગુણ્યા એલ એટલે કે એલનો સ્ક્વેર થાય બરાબર એલનો સ્ક્વેર થાય અને બાળકો એલ એટલે કેટલું તો વન સેન્ટીમીટર બરાબર તો એક ગુણ્યા એક એટલે એકનો સ્ક્વેર થાય એક સેન્ટીમીટરનો સ્ક્વેર અને કેટલા છે કુલ ફલક એક ફલકનો એક સેન્ટીમીટર સ્ક્વેર આવે અહીં બરાબર વન સેન્ટીમીટર ગુણ્યા વન સેન્ટીમીટર એટલે એક સેન્ટીમીટર સ્ક્વેર આવે પ્લર છે બડકો અને કુલ કેટલા ફલક છે છ તો છ ગુણ્યા વન સેન્ટીમીટર સ્ક્વેર એટલે છ આવશે ને તો છ સેન્ટીમીટર સ્ક્વેર આવશે બળકો આ છે છ સેન્ટીમીટર સ્ક્વેર બરાબર તો અહીં આમાં કુલ સપાટી શેરફળ કેટલા આવશે છ સેન્ટીમીટર સ્કવેર આવશે તેને સમાન રીતે જો તેને દસ નો બાર ઘાત જેટલા સમગંધમાં વિભાજીત કરવામાં આવે એટલે બાળકો હવે આ જે સમઘન તમને દેખાતું છે ને આને આપણે તોડી નાખીએ હવે કેટલા કેટલા ભાગ બનાવ્યા તો બાળકો દસ નો બાર ઘાત જેટલો દસ નો બાર ઘાત હોય એટલે આપણે બનાવીએ દસ નો બારઘાત એટલે કેટલા થશે બાળકો એક લાખ કરોડ આપણે કેટલા દસ નો બારઘાત એટલે એક લાખ કરોડ સમઘન માં વિભાજીત કરીએ આના આપણે એક લાખ કરોડ સરખો ભાગ કરીએ બરાબર સમગનમાં નાના નાના સમગમમાં વિભાજિત કરીએ બરાબર તો સમઘન મોટા કલીલમય કર્ણોના જેટલું જ થશે અને તેનું કુલ સપાટી શેરફળ આટલું થઈ જશે કહો સમગનના કદ ની વાત કરીએ બરાબર સમગનના કદ તો સમગંધના કદ ની વાત કરીએ તો આપણે કહો કદ તો એટલા જ થવાના ને તોડી નાખો કે મોટા રાખો કદ તો એટલો જ રહેશે કદમાં ફેરફાર નહીં આવશે તો દસ નો બાર ઘાત સમગનમાં વિભાજિત કરવામાં આવે તો સમગનનો કદ મોટા કર્ણો ના જેટલું જ થશે અને તેનું કુલ કદ સોરી તેનું કુલ સપાટી શેતફળ બરાબર કુલ સપાટી ક્ષેત્રફળની વાત કરીએ તો એ બાળકો છ સેન્ટીમીટર સ્ક્વેર હતો ને પહેલા તો એની જગ્યાએ કેટલું થઈ જશે છ ગુણ્યા દસ હજાર એટલે કે સાહીઠ હજાર સેન્ટીમીટરનો વર્ગ જેટલો સપાટી શેતફળ થઈ જાય કારણ કે બાળકો આપણે ઘણું બધું વિભાજન કરી નાખ્યું ને આપણે વિભાજિત વધારે કર્ણોની સંખ્યામાં ગયેલું છે તો આટલું થઈ જશે કુલ સપાટી શેતફળ તો જો સપાટી શેતફળ છ સેન્ટીમીટર સ્ક્વેરથી જો આટલું વધ વધી જતું હોય ને તો આપણે એમ કહી શકીએ કે અહીંયા અધિશોષણ વધારે સારી રીતે થઈ શકે એટલે કોઈ પણ કાર્ય જે છે ને વધારે સપાટી ક્ષેત્રફળમાં સંપર્કમાં વધારે આવે અને જલ્દી પ્રક્રિયા બતાવે બાળકો આ થાય ને એટલે મીટર સ્ક્વેરમાં આપણે જોઈએ તો છ મીટર નો સ્કવેર આવે સાહીઠ હજાર સેન્ટીમીટર સ્ક્વેર અથવા અથવા સાઈઠ અથવા છ મીટર સ્ક્વેર થશે આ વિશાલ સપાટી શેતફળની વાત કરીએ તો આ વિશાલ સપાટી ક્ષેત્રફળ કલીલના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો તરફ દોરે છે જેની આ એકમમાં આગળ ઉપર ચર્ચા કરવામાં આવશે ક્લિયર છે આપણે જોશું નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર ફાઈવ પોઈન્ટ ફોર કલીલનું વર્ગીકરણ તો પડકો તમે જાણશો કે કલીલનું વર્ગીકરણ નીચેના અભિલક્ષણોના આધારે કરવામાં આવે છે પેલું કયો છે અભિલક્ષણ તો પહેલું અભિલક્ષણ છે કે પરિક્ષેપિત કળા અને પરિષેપન માધ્યમની ભૌતિક અવસ્થા બરાબર આપણે કોના પર જોવાના છે તો આ બંને વસ્તુ જે છે ને પરિષેપણ માધ્યમ ને પરિક્ષેપિત કળા આ પરિષેપિત કળા અને પરિષેપિત બંનેનું આપણે શું જોતા છે બાળકો ભૌતિક અવસ્થા જોતા છે ક્લિયર તો એક તો આ અભિલક્ષણ છે પછી બીજું શું તો પરિક્ષેપિત કળા અને પરિક્ષેપિત માધ્યમ આ બંને વચ્ચે બંને વચ્ચે પારસ્પરિક ક્રિયાનો સ્વભાવ પારસ્પરિક ક્રિયાનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ ઉપર બરાબર એટ્રેક્ટિવ ફોર્સ ઇન્ટરેક્શન ટાઈપ ઓફ ઇન્ટરેક્શન ઉપર બરાબર ટાઈપ ઓફ ઇન્ટ્રેક્શન કે પારસ્પરિક ક્રિયાનો સ્વભાવ ઉપર તો પહેલું શું છે ભૌતિક અવસ્થા ઉપર બંનેની ભૌતિક અવસ્થા ઉપર પછી બંને વચ્ચે પારસ્પરિક ક્રિયાના સ્વભાવની ઉપર બરાબર અને ત્રીજું શું છે બાળકો કે પરિક્ષેપિત કળા બરાબર પરેશેપિત કળાના કર્ણો જે છે એ કર્ણના કર્ણોનો પ્રકાર કેવો છે બરાબર કર્ણોનો પ્રકાર તો બાળકો હવે જો આપણે જોયા વગર વસ્તુ તો સમજી શકીએ ને કે પહેલી વસ્તુ શું છે બાળકો તો પરસેપિત કળા અને પરિસ્થિત માધ્યમ બંનેના ભૌતિક અવસ્થા ઉપર પહેલો પોઈન્ટ પછી બીજું તો બીજો પોઈન્ટ શું છે બાળકો તો બંને વચ્ચે થતું પારસ્પરિક ક્રિયાના સ્વભાવ ઉપર અને ત્રીજું શું કીધું છે તો પરિષેપિત કલા અને કણોના પ્રકાર ઉપર કલાના કણોના પ્રકાર ઉપર તો આપણે હવે આપણે જોશું ટોપિક 5.4.1 એટલે પરિશિપ્ત કળા અને પરિશિપન માધ્યમની ભૌતિક અવસ્થા પર આધારિત વર્ગીકરણ તો બળકો તમે જાણશો કે પરિશિપ્ત કળાની આપણે જો વાત કરીએ અને પરિશિપન માધ્યમની વાત કરીએ તો બરાબર પરિષેપિત કળા અને પરિષેપણ માધ્યમ એ ધન પણ હોઈ શકે પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે તો બળકો આમાંથી કોઈ પણ આ ત્રણ ભૌતિક અવસ્થા દેખાતા તે ત્રણ ત્રણ ભૌતિક અવસ્થા સોલિડ લિક્વિડ અને ગેસ બરાબર ધન પ્રવાહી અને વાયુ એમાંથી કોઈ પણ ભૌતિક અવસ્થા ધરાવી શકે છે અને તેના આધારે આઠ પ્રકારના કેટલા પ્રકારના બળકો આઠ પ્રકારના કલીલ પ્રાણી શક્ય થાય છે તો કઈ રીતે આપણે જોશું એક વાયુ બીજા વાયુ સાથે ભળે બરાબર એક વાયુ બીજા વાયુ સાથે ભળે ત્યારે શું થાય તો બળકો ત્યારે તો સમાંગ મિશ્રણ જ બનશે ને અને તેથી તેથી તે કલિલમય પ્રાણી નથી પ્રકો જો સમાગ મિશ્રણ બની જાય તો કલીલમય પ્રાણી થોડી કહેવાય કેમ તો કલીલમય કલીલમય પ્રાણી તો પ્રો વિસ્ આવે ને સમાંગ તો દ્રાવણ આવે કલીલમય પ્રાણી કેવો હોય એ તો વિસ્માંગ આવે આપણે હમણાં જ જોઈ ગયા હતા તો બાળકો એક વાયુ જો બીજા વાયુમાં ભળી જાય ને તો ત્યારે એ સમાંગ મિશ્રણ બનાવશે એટલે એ ભૌતિક અવસ્થા જો સમાન મૂકી દઈશું ને બળકો તો સમાન ભૌતિક અવસ્થાનું મિશ્રણ થતાં સમાંગ મિશ્રણ જ મળે અને આપણે જુદા જુદા ભૌતિક અવસ્થાવાળા જ ઘટકોનું મિશ્રણ જોવા પડે કોના માટે વિષમાંગ મિશ્રણ મેળવવા માટે બરાબર કલીલ બનાવવા માટે તો જુદા જુદા કલીલો અને તેમના વિશિષ્ટ નામ સાથે ની યાદી અહીંયા નીચે કોષ્ટકમાં આપેલી છે તો તમને કોષ્ટક 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 તો તો આ આ છે છે કયા વસ્તુ અહીંયા જો કોષ્ટક માટે લખ્યું છે કલીલ પ્રાણીના પ્રકાર એટલે પ્રકાર કલીલ પ્રાણીના પ્રકાર તો પહેલું શું છે પરિસ્થિત કલા પેલો કોલમ કોનો છે પરિશીપિત કલા બીજો કોલમ કોનો છે પરિષેપન માધ્યમ ત્રીજો કોલમ કોયો છે કલીલનો પ્રકાર અને ચોથો કોલમ કોનો છે તો ઉદાહરણનો છે તો અહીંયા જોઈ લો ધન ધન જો પરિષેપિત કલા ધન 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 હોય અને પરિષપન માધ્યમ ધન હોય બરાબર તો પરિષેપન માધ્યમ બાળકો ધન આવી શકે પ્રવાહી આવી શકે વાયુ આવી શકે ઓકે ધન પ્રવાહી અને વાયુ તો બાળકો જો પરિષેપિત કલા ધન હોય અને માધ્યમ પણ ધન હોય તો કલીલનો પ્રકાર શું આવશે તો ધન બરાબર સોલિડ સોલ આવશે અને ઉદાહરણ શું છે તો કેટલાક રંગીન કાચ શું છે સોલિડ સોલ એટલે ધન સોલ છે ને અને જેમસ્ટોનની વાત કરો તો બાળકો એ પણ એવા જ છે તો કેટલાક રંગીન કાચ અને જેમસ્ટોન તે આ ધનસોલ ઉદાહરણ છે જેમાં બંને જ પરિશેપિત કલા અને પરિશેપિત માધ્યમ બંને કેવા હોય તો સોલિડ હોય ધન હોય છે ત્યારબાદ બાળકો પરિશેપિત કલા જે છે બબઈ એ કલામાં ફરીથી આપણે પરિશેપિત કલા ધન લઈએ અને આ વખતે આપણે માધ્યમ બદલી નાખીએ ધનની જગ્યાએ હવે આપણે પ્રવાહી લઈ લઈએ તો ધન પ્રવાહીમાં બરાબર ને ધન કેમાં ભળે તો ધન પ્રવાહીમાં ભલે ભળે બરાબર ને વિતરણ પામશે તો કયા પ્રકારનો સોલ બનશે કયા પ્રકારનો કલીલ બનશે તો સોલ બનશે સોલ બરાબર ધનનું પ્રવાહીમાં એવું કહેવાશે તો ઉદાહરણ શું આવશે તો રંગ અને કોષ દ્રવ્ય ક્લિયર છે ત્યારબાદ બાળકો જો પરિસ્થિત કલા ધન હોય અને પરિસ્થિત માદિયા ફરીથી બદલીને આપણે વાયુ કરી નાખીએ ભૌતિક અવસ્થા તો કલીલનો પ્રકાર શું આવશે એરોસોલ આવશે અને ઉદાહરણ શું આવશે તો ધુમાડો અને ધૂલ ઓકે ત્યારબાદ બાળકો આપણે હવે પરિષેપિત કલા પણ બદલી નાખીએ બરાબર હવે આપણે પરિષેપિત કલા ત્રણ વખત પ્રવાહી પ્રવાહી પ્રવાહીત લેશું બરાબર તો ધારો કે આપણે પ્રવેશિત પરિષેપિત કલા પ્રવાહી લઈએ તો તે ટાઈમે પરિષેપન માધ્યમ ધન થશે તો પરિષેપિત કલા પ્રવાહી અને અહીંયા ધન તો કલીનો પ્રકાર ઉદાહરણ શું છે તો જેલ છે હવે ઉદાહરણમાં એટલે કલીનો પ્રકાર જેલ આવશે અને ઉદાહરણમાં શું આવશે તો ચીઝ બટર જેલી ત્યારબાદ પ્રવાહી પ્રવાહી હોય તો પાયસ ઇમલસન દૂધ વાળ હેર વાદળ જંતુનાશક સ્પ્રે ક્લિયર છે ત્યારબાદ વાયુ ધન હોય વાયુ ધન હોય તો ધનસોલ બને બરાબર ધનસોલ અને ઉદાહરણ તરીકે શું આવશે તો પ્યુમિસ પથ્થર બાળકો પ્યુમિસ પથ્થર એ ધનસુલ ઉદાહરણ છે પછી ફોમ રબડ બરાબર એ પણ ધનસુલ ઉદાહરણ છે ત્યારબાદ બાળકો વાયુ પ્રવાહી હોય તો વાયુ પ્રવાહી તો બાળકો ફીણ ફીણ જે છે તે કલીલનો પ્રકાર આવે એટલે કલીલનો પ્રકાર ફીણ ફીણ હોય છે બરાબર વાયુ જો ભળે પ્રવાહીમાં પરિષેપણ માધ્યમ પ્રવાહી હોય પર કલા વાયુ હોય એટલે વાયુ જો પ્રવાહીમાં ભળતો હોય ને તો એ ફીણ પ્રકારનો કલીલ છે બરાબર અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એટલે વિબ્ડ ક્રિમ કસા ક્રીમ એટલે વિબ્ડ ક્રીમ અને ફીણ તો ફીણકો તમે જાણશો કે ઘણી જાણીતી વ્યાપારી પેદાશોની આપણે વાત કરીએ ઘણી જાણતી વ્યાપારિક પેદાશો અને કુદરતી વસ્તુઓ બરાબર વ્યાપારિક પેદાશો અને કુદરતી ક્રીમ એ શું છે ફીણ છે જે પ્રવાહીમાં શું કરે તો પ્રવાહીમાં પરિષેપિત વાયુ છે અને અગ્નિશામક ફીણ એ એરોપ્લેનના ઉત્તરણ વખત ના ઉત્તરાયણ વખતના વપરાય છે તો ધારો કે એરોપ્લેનના ઉત્તરણ સમયે ઘણી વખત અમુક વાર આગ લાગવાનું કે કોઈ ડેન્જરસ સિચ્યુએશન થઈ શકતું હોય બરાબર પરિસ્થિતિ બદલી બગડી શકે છે તો એ કોઈ આપત્તિ નો કોઈ પરિસ્થિતિ આવી જાય જો સર્જાઈ જતું હોય એરોપ્લેનના ઉત્તરણ સમયે બરાબર

ત્યારબાદ બાળકો તમે જાણશો કે મોટા ભાગના જો જૈવ્ય દ્રવ્યની વાત કરીએ તે પાણીમાં કેવા હોય પરિષેપન ધન પરિષેપન ધન હોય છે બરાબર જલ્ય સોલબત હોય છે પછી કોઈ વિશિષ્ટ કોઈ વિશિષ્ટ કોષમાં પ્રોટીન ન્યુક્લિક એસિડ કલિલમય કદનો કણો જે આયન અને નાના આયન અને નાના અણુઓ નું જલ્ય દ્રાવણમાં પરિક્ષેપિત હોય છે તો કોઈ પણ વિશિષ્ટ કોષના પ્રોટીનની વાત કરી લો ન્યુક્લિક એસિડની વાત કરો કલીલમાં કદ કદની વાત કરો તો એ આયન અને નાના અણુઓનું જલ્ય દ્રાવણમાં પરિક્ષેપિત થાય છે તમે જાણશો કે આપણે જે કોષ્ટક જોઈ ગયા બરાબર કોષ્ટક ચાર પોઈન્ટ પાંચ પોઈન્ટ ચારમાં તો એમાં બાળકો તમે જાણશો કે આપેલ કલીલના જુદા જુદા પ્રકારમાંથી જાણીતા પ્રવાહીમાં ધન છે જે પણ સોલ છે તે શું છે તો પ્રવાહીમાં ધન છે તો તો આપણે જોઈ કયા કયા જેલની વાત કરીએ તો જેલમાં શું છે તો ધનમાં પ્રવાહી ધનમાં પ્રવાહી અને પાયસની વાત કરીએ તો પાયસ ઇમ્બલસર જ છે પ્રવાહીમાં પ્રવાહી કહેવાય છે આ એકમમાં આપણે માત્ર સોલ અને પાયસની ચર્ચા કરીશું એવું નથી તો બાળકો તમે જાણશો કે આ એકમમાં બરાબર આ એકમમાં આપણે માત્ર સોલ અને પાયસની જ ચર્ચા કરીશું બરાબર છે અને બાળકો તમે જાણશો કે વળી એ પણ દર્શાવવું અહીં જરૂરી હોય છે કે જો પરિષેપણ માધ્યમ પાણી હોય પરિષેપન માધ્યમ તરીકે આપણે બાળકો જો પાણી લઈએ તો પરિક્ષેપ માધ્યમ જો પાણી હોય ને તો આપણે એકવા સોલ કહેશું અથવા તો બહુ હાઇડ્રોક્સ હાઇડ્રોસોલ પણ કહેવાય બરાબર છે કારણ કે પાણીની અંદર હાઇડ્રો સમૂહ હોય ને હાઇડ્રોક્સાઇડ સમૂહ તો હાઇડ્રોસોલ પણ કહેવાય છે બરાબર છે ક્યારે તો પરિષેપન માધ્યમ જ્યારે પાણી હોય ત્યારે ઓકે અને બાળકો જો પરિષેપણ માધ્યમ પાણી થી આપણે બદલી નાખીએ બરાબર પરિષેપણ માધ્યમ આપણે પાણી જગ્યાએ આપણે શું લઈએ જો અલ્કોહોલ લઈ લઈએ તો બનતો બનતો સોલ સોલ જે પણ હોય તેને આપણે આપણે શું કહીશું કહીશું તો બરાબર છે બાળકો અહીંયા આપણે પાણી જગ્યાએ શું કર્યું છે પરિષેપણ માધ્યમ બદલી નાખ્યું પાણી જગ્યાએ આપણે અલ્કોહોલ લીધું એટલે જે પરિણામી સોલ તૈયાર થાય તે અલ્કો કહેવાય ઓકે અને બાળકો આ જ રીતે આ જ પ્રમાણે બીજા પણ દર્શાવી શકાય છે ક્લિયર છે બાળકો આ જ પ્રમાણે બીજા પણ દર્શાવી શકાય છે તો બાળકો આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે બરાબર આજે આપણે ત્રણ ટોપિક ફાઇવ પોઈન્ટ થ્રી ફાઇવ પોઈન્ટ ફોર અને ફાઇવ પોઈન્ટ ફોર પોઈન્ટ વન આ ત્રણ ટૉપિક વિશે બાળકો આપણે આજે ચર્ચા કરી છે તો બાળકો આજના વિડીયો લેક્ચરમાં તમને કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો મેસેજ કરજો તમારો ડાઉટ ક્લિયર થશે થેન્ક યુ અને બાળકો નોટ્સ લખજો વાંચતા રહેજો નોટ્સ બનાવજો થેન્ક યુ